સમાચારમાં વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના પાલીતાણા ખાતેના શેત્રુંજી ડેમમાં પૂરતું પાણી હોવા છતાં તળાજા અને મહુવા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે શેત્રુંજી ડેમના પાણી મામલે ગઈકાલે ભાવનગર તળાજા મહુવા પંથકના ખેડૂતોએ વિશાળ રેલી યોજી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ આગામી દિવસોમાં સિંચાઈ માટે પાણી ન આપવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી શેત્રુંજી સૌરાષ્ટ્રની સૌથી મોટી સિંચાઈ યોજના છે અને બની ત્યારે ખેડૂતો માટે જ બની હતી શેત્રુંજીમાં કેગના રિપોર્ટ પ્રમાણે કેનાલનું પૂરેપૂરું લાઇનિંગ નહીં થવાના કારણે અને ડેમ ઘણા વખતથી એમાંથી કાંપ નહીં કાઢવાને કારણે જે કાંપ ભરાયો છે એ બેને કારણે લગભગ સાહીઠ ટકા જેટલું પાણી વેસ્ટ જાય છે એવું ગુજરાતનો કેગ રિપોર્ટ કહે છે બીજી બાજુ જેને માટે આ ડેમ બન્યો હતો એ કમાન્ડ વિસ્તાર આખો સિંચાઈથી દર વર્ષે વંચિત રહે છે આ દુષ્કાળનું વરસ છે ખેડૂતોએ પોતાના પશુ જીવાડવા માટે જુવાર બાજરી જેવા ઘાસચારાનું વાવેતર કર્યું છે કેટલાક ખેતરોમાં જે અગાઉથી શિરડી વગેરેના વાવેતર કરેલા હતા એ ઊભા છે બીજી બાજુ બિલકુલ કુવાઓમાં પાણીના તળ સુકાઈ ગયા છે શેત્રુંજી ડેમમાં પાણી છે જે કમાન્ડ વિસ્તારના ખેડૂતો છે એમને એમના હકનું પાણી મળવું જોઈએ એ માગવા માટે આજે ખેડૂતો કમાન્ડ વિસ્તારના ભેગા થયા છે અત્યારે પાણીની સમસ્યા મોટામાં મોટી તળાજામાં છે પીવા માટે પાણી નથી કૂવામાં પાણી નથી પશુઓ મરી જાય એમ છે અત્યારે આ બધા હજારો ખેડૂત ભેગા થયા છે પાણી શેતઋજિમાં ઘણું છે જો પીવા માટે પાણી નહીં આપે તો તળાજા તાલુકાના મોવા તાલુકાના બધા ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરશે